હાલમાં અધિક પુરુષોત્તમાસ ચાલી રહ્યો છે ત્યારે આધુનિકતામાં પણ પૌરાણિકતાના દર્શન ગોપી ભાવે મહિલાઓ કરાવી રહી છે. ગોરમા સાથે બાલકૃષ્ણ તેમજ વલોણા રાસ સાથે પૌરાણિક ભજન કીર્તિ અને પૂજાથી સૌ મહિલાઓ બાલકૃષ્ણ અને ગોરમા પાસે સમગ્ર માનવ જાત અને ગૌ માતાના રક્ષણની પ્રાર્થના કરતી જોવા મળી રહી છે. આ અધિક માસ પવિત્ર અધિક માસ ચાલુ છે એમાં અમે બધા ગોપીઓ અધિક માસમાં ગોરબાઈની પૂજા કરીએ છીએ. મહિનો દિવસથી અમે આ બધી પૂજા કરીએ છીએ. અમે આજે કાનનો જન્મ કર્યો છે અને બધાએ બહુ મજા લીધી છે. પવિત્ર અધિક માસમાં ગોરમાને અને કાનને એટલી જ પ્રાર્થના કરીએ કે આ જે કોરોના કાળ જેવો કોરોના કાળ આવ્યો છે એ હવે પછી ક્યારેય ન આવવો જોઈએ, અને જે આપણી ગૌ માતાને રોગ થયો છે એ રોગ હવે ક્યારેય ન આવવો જોઈએ, અને બધા નિરોગી રહે અને હષ્ટપુષ્ટ રહે એવી ભગવાન અમે ગોરબાઈને અને કાન ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જે અમે બહુ આનંદ કર્યો છે, અમે પહેલાં પૂજા કરી છે ભગવાનની અને પછી બધાએ રાસ રમ્યો છે, પછી વલોણું કર્યું છે અને પછી મટકી ફોડી છે, અને બધાએ બહુ આનંદ માણ્યો છે અને બધાએ રાસ ગરબા રમીને બહુ બહુ એટલે બહુ આનંદ માણ્યો છે. અત્યારે અધિક માસ ચાલે છે અને ગોપીઓએ બધાએ એ રીતના મહિના દિવસની ગોરમાની પૂજા કરી છે, પછી બધાએ એવી રીતના ઉત્સવ અલગ અલગ મનાવ્યા છે, આમાં કથા કરી છે, સત્સંગ કર્યા છે, આજે અમે સરસ વલોણું કર્યું છે, સરસ રાસ ગરબા લીધા છે, કાનનો જન્મ કર્યો છે, નથી અલગ અલગ બધા વિવિધ વિવિધ અલગ પ્રકારના બધા રાસોત્સવ કર્યા છે, અને કાનુડાને જે પણ ભોગ ધરાવ્યો છે એ બધી ભોગ અમને જે પણ ગમતો હતો એ 56 ભોગ જેવો ભોગ ધરાવ્યો છે, અને સરસ રીતે અમે બધાએ ઉત્સવ કર્યો છે. આજે વલોણું અમે જે કર્યું છે એમાં બધાએ એક સરખો ડ્રેસ પહેરીને વલોણું કર્યું છે, કોઈ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા છે, પછી એમાં અલગ અલગ બધાને જે અનુકૂળતા આવી રીતના બધાએ અલગ અલગ રાસો કર્યો છે, અને અમે જે આંબુડું જાંબુડું જે ગીત છે પહેલાંનું, અત્યારે કોઈ જાણતા નથી કે પ્રાચીન સમયમાં કેવું હોય કેવું નહીં, અત્યારે જે અમે બધા રોજ પૂજા કરીએ છીએ એમાં અલગ અલગ ખેતર ખેડીએ છીએ અને અલગ અલગ પ્રકારની બધી પૂજા વિધિ કરી અને ગોરમાનું બધું સ્થાપન કરી અને કાનોડાનું સ્થાપન કરી અને પૂજા વિધિ કરીએ છીએ. ગોરમાને અને કનૈયાને એવી પ્રાર્થના કરીએ કે જે અત્યાર સુધીમાં બધા અલગ અલગ રોગ આવ્યા છે, કોઈ એવી રીતના અકાળે બધા પ્રોબ્લેમ થયા છે, બસ એવી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આવી હવે કોઈ ઉપર મુસીબત ના આવે ને આ મુસીબતમાંથી અમને ટાળજો, એવી અમે શ્રી કૃષ્ણ કનૈયા અને ગોરમા પાસે પ્રાર્થના કરીએ છીએ.